સુરત શહેરમાં વ્યાજખોરો સામે પોલીસે બોલાવ્યો છે સપાટો. વધુ 8 વ્યાજખોરની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. 8 વ્યાજખોરોને અમદાવાદ, નડિયાદ અને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરાઈ તો 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, સુરતમાં પણ વ્યાજખોરો સામે દવાઈ બોલાવવામાં આવી છે, કેટલા ગુના નોંધાયા અને શું કાર્યવાહી? જે રીતે ગુજરાત સરકાર તરફથી વ્યાજખોરો સામે જે લાલ આંખ કરી છે તેના અનુસંધાને સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે વ્યાજખોરી કરતા લોકોને ઉપર જે એક પછી એક જે કેસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યાની અંદર જે કેસો છે તે સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત પોલીસ દ્વારા જે કેસો કરવામાં આવ્યા છે અને તેની અંદર માથાભારે એટલે કે જે વ્યાજખોરો જે મોટા હતા તેમની સામે સુરત પીસીબી દ્વારા જેટલા 8 જેટલા વ્યાજખોરો સામે આજે ગઈકાલે આજે અલગ અલગ જેલની અંદર પાસા હેઠળ મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી જેટલી કહી શકાય છે 52 જેટલા વ્યાજખોરો સામે ખંડણીના ગુના દાખલ કરવામાં આવ્યા છે. અને મહત્વની વસ્તુ એ છે કે 20 દિવસની અંદર 161 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે અને આવનારા દિવસોની અંદર પણ સુરત પોલીસ દ્વારા આ કાર્યવાહી છે શરૂ રાખવામાં આવશે. જી બળદેવ, આભાર માહિતી આપવા બદલ. તો સુરતમાં પણ છેલ્લા 20 દિવસમાં વ્યાજખોરો સામે કાર્યવાહી અંતર્ગત 161 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરાઈ, જેમાં 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો દાખલ થયો છે.